પાલનપુરમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. નર્સિંગની 9 વિદ્યાર્થીનીઓને થયું ફૂડ પોઇઝનિંગ. સિવિલ મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. હોસ્ટેલમાં જમ્યા બાદ ફૂડ પોઇઝન થયું હોવાની માહિતી વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો બનાસકાંઠા જિલ્લામાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં વિદ્યાર્થીનીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ બની છે. નર્સિંગની 9 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે. સિવિલ મેડિકલ કોલેજની વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. હોસ્ટેલમાં જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું અને આ ફૂડ પોઇઝનિંગ કયા કારણોસર થયું છે તે મામલે તપાસ શરૂ છે. મહત્વનું છે કે ભોજન કર્યા બાદ વિદ્યાર્થીનીઓને પોઇઝનિંગ થયું હોવાની માહિતી મળી હતી. વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આપણી સાથે ફોનલાઇનથી સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે. જી રતનસિંહ, જે પ્રકારે આ ઘટના સામે આવી છે, વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગ થયું છે, આ ફૂડ પોઇઝનિંગની ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે, શું છે વિગત? મેડિકલ કોલેજ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું ત્યારે હોસ્ટેલમાં જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હોવાથી અત્યારે માહિતી હતી તે સામે આવી હતી. જી સમગ્ર વિગતો બદલ આપનો આભાર રતનસિંહ. તો તમામ જે વિદ્યાર્થીનીઓ છે તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે અને તેમની જે સારવાર ચાલી રહી છે અને તમામની તબિયત છે તે સુધારા પર છે અને વિદ્યાર્થીનીઓની સ્થિતિ સારી છે.